ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં ગયા વર્ષની સરખામણીમાં રવિપાક ચાલુ સિઝનમાં વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ચાલુ વર્ષે ઘઉંના પાકમાં વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે, સાથે રાઈ તેમજ ધાણાના પાકમાં ખાસો વધારો જોવા મળ્યો છે. ચણાના વાવેતરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જેનું સ્થાન ધાણા અને રાઈએ લીધું છે. ખેડૂતો એક સૂક્ષ્મ પિયત તરફ વળી રહ્યા છે, તેમજ પાક ફેરબદલી પણ કરી રહ્યા છે, તેમજ ખેડૂતો એ નવા નવા પાકને ટ્રાયલ કરી રહ્યા છે. વાત કરીએ આપણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષની રવિ સિઝનના વાવેતરની, તો સૂત્રાપાડા તાલુકામાં ગયા વર્ષની સરખામણીમાં આ વખતે રવિ સિઝનમાં વાવેતર છે તેમાં વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટોટલ 21,784માંથી આપણે સૂત્રાપાડા તાલુકામાં રવિ સિઝનમાં વાવેતર છે જે 18,613 હેક્ટરમાં થયેલું છે. તેમાં પણ ખરેખર પાકની વાત કરીએ તો ઘઉં છે, ઘઉંના પાકમાં વાવેતરમાં વધારો જોવા મળ્યો છે, તેમજ રાઈસના પાકમાં પણ ઘણો બધો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 4-5 વર્ષથી સારા વરસાદોને લીધે કુદરતી જળસ્ત્રોતનું પ્રમાણ બહુ સારું છે, પણ વાતાવરણની અનિયમિતતા અને સરકારની બિનજરૂરી ધ્યાનને લીધે ખાતરો બિયારણમાં ને બધું જોઈ ખેડૂતને સહયોગ નથી મળતો. છેલ્લા 4-5 વર્ષથી ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો છે, પણ એ જ સાથે કુદરતની અનિયમિત લીધે ઉત્પાદનમાં ઘટાડો પડે છે. નાના ખેડૂતોને દિન પ્રતિદિન માર પડે છે. ઘઉં, બાજરા, ચણાનું છેલ્લા 2-4 વર્ષથી વાવેતર સારું છે, પણ સામે ઘઉંના સુકારાનું ને એવું ફળનું પ્રમાણ ચણામાં ને ધાણામાં ને બધામાં વાતાવરણ અનિયમિતતાને લીધે બધું વધારો છે. સરકારને આ પ્રત્યે ધ્યાન દોરવામાં આવે છે કે જેટલું જણાય તો ખેડૂતને લાભ મળે, માટે સારા બિયારણ પ્લસ ખેતીવાડી શાખા દ્વારા પૂરેપૂરો ધ્યાન દોરવામાં આવે, ખેડૂતોને જેટલું બને એટલું ધ્યાન વધારે આપે. આ વિસ્તારની અંદર ઘઉંનું વાવેતર સરેરાશ પ્રમાણે વધારો વાવેતરમાં થયો છે, પણ પ્રશ્ન એવો બન્યો છે કે અત્યારે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે જે કંઈક બિયારણમાં કદાચ ફરક હોય, 173 જે ઘઉંમાં વધારે જગ્યા ઉપર જોવા મળે છે, સુકારા જેવો રોગ છે, જેથી કરીને આ વિસ્તારની અંદર જો આ કોઈ પણ જાતનું સરકાર આની વિચારણા કરી કે કાંઈ બીજમાં ફરક છે, કોઈ વાતાવરણમાં કોઈ પ્રોબ્લેમ છે કે અન્ય કોઈ કારણોસર આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં બમ્પર ઝટકો લાગે એવું બધાને ખરેખર આશા છે કે ખરેખર ગયા વર્ષ કરતાં અડધું જ ઉત્પાદન થાય એવું દરેક લોકોના મનમાં ભીતિ છે. ખરેખર એમ જો તો બાજરી, જુવાર, પછી આપણે ચણા, દાણા છીએ એમાં કંઈક વ્યવસ્થિત છે અને છીએ એમાં નુકસાનનો કોઈ પાર નથી એમ કહીએ તો પણ ચાલે, એમ કે અત્યારે ખરેખર આમાંથી બસવા માટે ખેડૂતોએ ઘણી મનની અંદર સંકોચ છે કે આ ઉત્પાદન કેવું થશે, કેવું રહેશે. પાણીની ક્ષમતામાં આ વિસ્તારમાં સારું છે એનો કોઈ પ્રશ્ન જ નથી, પણ ઉત્પાદનની દ્રષ્ટિમાં બહુ જ ઘટાડો છે. અત્યારે અમે સિઝનની શરૂઆત થઈ કે ઘઉં કાઢવાની શરૂઆત થઈ ત્યાંથી જ આવી પરિસ્થિતિ જોવા મળે છે કે અમે હવે એવું વિચારીએ કે આ સિઝન પૂરી થતા તો શું થાય, એનો કુદરતના ભરોસે અમારો બાજી છે અને કુદરતની પાસે અમે અપેક્ષા કરીએ અને સરકારશ્રીને અમે કાને વાત નાખીએ કે ભાઈ આના પ્રત્યે કંઈક ખેડૂત માટે કંઈક ઘટતું ધ્યાન દોરે. અમારા વિસ્તારમાં ગત વર્ષો કરતાં આ વર્ષે બાજરી, જુવાર, ઘઉં નું વાવેતર એકંદરે વધારે થયેલ છે, પરંતુ ઘઉંમાં અમુક રોગને કારણે ઉત્પાદન ઘટે એવી શક્યતા છે. તો સરકારશ્રી અથવા ખેતીવાડી શાખાએ આ રોગનો તપાસ કરી આવતા વર્ષે ખેડૂતને નુકસાન ન જાય તે માટેના અમે ભલામણ કરીએ છીએ કે એ લોકો કંઈક તપાસ કરી માર્ગદર્શન આપો.